ધોરણ 5 વિષય ગુજરાતી કાવ્ય 4 સુંદર સુંદર તેના કવિ છે ધર્મેન્દ્ર માસ્તર મધુરમ આ પ્રકૃતિ ગીતમાં કવિએ સુરજ ચાંદો નદી સરોવર વન ઉપવન વગેરે સુંદર કહ્યા છે તેમાં વસતા માછલી પંખી માનવ વગેરે પણ કવિને સુંદર લાગે છે પ્રભુએ બનાવેલી દરેક વસ્તુઓ જો સુંદર હોય તો પ્રભુ પોતે કેવો સુંદર હશે એવો પ્રશ્ન કવિના મનમાં થાય છે આ કાવ્ય છે એક પ્રાકૃતિક કાવ્ય છે ને કાવ્યોમાં સૂરજ ચંદ્ર નદી વન ઉપવન વગેરેની વાતો કરવામાં આવી છે અને તેમાં વસતા પશુ પક્ષી માનવી વગેરે કેવા સુંદર છે જો આ બધા સુંદર હોય તો ભગવાન પણ કેવો સુંદર હશે એવું કવિના મનમાં થાય છે સુંદર સુંદર સૂરજ સુંદર ચાંદો સુંદર સુંદર સરિતાને સરોવર વિભુ હશે તો કેવો સુંદર એવું થતું મુજ મનમાં કુદરતની સુંદરતા જોઈને કવિના મનમાં પ્રશ્ન ઉઠે છે અને એકાએક બોલી ઉઠે છે સુંદર સુંદર કવિ છે એ ખૂબ જ આનંદથી બોલે છે સૂરજ સુંદર છે ચંદ્ર સુંદર છે સુંદર સરિતાને સરોવર સરિતા એટલે નદી નદી પણ સુંદર છે અને સરોવર પણ સુંદર છે મને મનમાં એવું થાય છે કે આ બધી વસ્તુઓ આટલી બધી સુંદર છે તો પ્રભુ પણ કેવો સુંદર હશે વિભુ એટલે પ્રભુ પોતે પણ કેવો સુંદર હશે ઉષા સુંદર નિશા સુંદર સુંદર વન ઉપવન ગિરિવર વિભુ હશે તો કેવો સુંદર એવું થતું મુજ મનમાં ઉષા એટલે પરોઢ પરોઢ પણ કેવું સુંદર છે નિશા એટલે રાત્રિ રાત્રિ પણ કેટલી સુંદર છે વન ઉપવન અને ગિરિવર ગિરિવર એટલે પર્વત વન એ સુંદર છે ઉપવન એ સુંદર છે અને ગિરિવર એટલે પર્વતો પણ સુંદર છે આ બધા આટલા સુંદર હશે તો પ્રભુ પોતે કેટલો સુંદર હશે એવું કવિના મનમાં થાય છે માછલી સુંદર પંખી સુંદર સુંદર ધરતી શાંત સરોવર વિભુ હશે તો કેવો સુંદર એવું થતું મુજ મનમાં માછલી પણ સુંદર છે પક્ષી સુંદર છે ધરતી સુંદર છે શાંત સમીર સમીર એટલે પવન પવન પણ શાંત રીતે કેવો સરસ વહી રહ્યો છે આ બધા આટલા સુંદર હશે તો એને બનાવનાર પ્રભુ વિભુ એટલે પ્રભુ કેવો સુંદર હશે કવિતા સુંદર જીવન સુંદર સુંદર તારા આ વિશાળ વિભુ હશે તો કેવો સુંદર એવું થતું મુજ મનમાં એટલે કવિ આગળ મનમાં વિચારે છે કે મારા મનમાં એવું થયા કરે છે પ્રભુએ બનાવેલી દરેક વસ્તુઓ સુંદર છે તો પ્રભુ પણ કેવો સુંદર હશે કવિતા પણ કેટલી સુંદર બનાવી છે અને આપણું જીવન પણ કેટલું સુંદર છે તારા પણ સુંદર છે અને આપ વિશાળ એટલે આપ પણ કેટલું વિશાળ મોટું બનાવ્યું છે મારા મનમાં એવું થયા જ કરે છે કે પ્રભુએ આટલી બધી વસ્તુ સરસ બનાવી છે તો પ્રભુ પણ પોતે કેવો સુંદર હશે ભાષા સુંદર આશા સુંદર સુંદર હૈયું ને માનવ વિભુ હશે તો કેવા સુંદર થતું એવું થતું મુજ મનમાં ભાષા સુંદર છે કેમ કે આપણે બધા અલગ અલગ ભાષા બોલીએ છીએ અને બધાય ભાષા સાંભળતા આપણે ખૂબ જ સરસ લાગે અને સાંભળવી પણ ગમે એટલે કવિ કહે છે કે ભાષા પણ સુંદર છે આશા સુંદર આપણી આશાઓ છે એ પણ કેટલી સુંદર હોય છે સુંદર હૈયું ને માનવ આપણું હૈયું પણ સુંદર છે અને માનવ પણ સુંદર છે મને કવિના મનમાં એવું થાય છે કે મને એવું મનમાં થાય છે કે પ્રભુએ બનાવેલી દરેક વસ્તુઓ આટલી સુંદર છે તો ભગવાન પોતે પણ કેટલો સુંદર હશે